એરપોર્ટ જેવી સુવિધા છે અહીંયા, સિક્યોરિટી ચેકિંગ ને બધું છે, આપણે આપણો બેગ અંદર મૂકી દઈ. આવી રીતના ભાઈ કંઈક મેટ્રો રાખ્યું છે, બહુ જોરદાર ભાઈ, એરપોર્ટ જેવી તમને ફિલિંગ આવી જાય. વાહ, જો ભાઈ આપણે મેટ્રોની વાત કરતા હતા ને, આ નહીં મેટ્રો કહેવાય ભાઈ, જો એક જાતની ટ્રેન જ. પુરામ ડેરા ને ભાઈ હમણાં આવી ગયો છે અમદાવાદ, અને અમદાવાદ હું શું કરવા આવ્યો તમને ખબર છે? આ મારી પાછળ દેખાય, આ ઉપર હું તમને ખબર છે, આની ઉપર ટ્રેન હાલે છે ભાઈ, હવામાં ટ્રેન હાલે, તમે કોઈ દેખાય બરું. અને આ લોકો આને શું કહે ખબર, મેટ્રો. હવે આપણે તો ભાઈ દેહી ગામડાના લોકો રહ્યા, હવામાં ઉઠતી રેલગાડીની અંદર ભાઈ આજે આપણે બેહવાના હે કે ભાઈ આપણો કેવો એક્સપિરિયન્સ રહી છે. બધા કહે ભાગે બહુ એની 5 સેકન્ડ થાય તો હોની સ્પીડ પકડી લઈએ. વાત સાચી કે નહીં? દેહીમાં ભાઈ પહેલી વાર ઉઠતી રેલગાડીમાં બે હે, આપણો એક્સપિરિયન્સ કેવો રહી છે એક જોતા આવી. એના માટે જો આપણે સ્ટેશન હે, સ્ટેશનમાં જવું જો હે તો જાતે આવી અને બેહતા આવી. ફર્સ્ટ ટાઈમ એવર ભાઈ આપણે એવો એક્સપિરિયન્સ કરીએ કે મેટ્રોની અંદર ભાઈ કેવો એક્સપિરિયન્સ રહીએ, જોતા આવી. અહીંયા તો ભાઈ ઓટોમેટિક સીડી છે, તમારે તમારી ઉર્જા એ વાપરવાની કંઈ જરૂર નથી. જોઈ લો, પહેલી વહેલા તો ભાઈ આપણે એને ટિકિટ લેવી જોઈએ, કારણ કે ભાઈ મફતમાં ક્યાંય ચડવા ના દઈએ ને. બીજો વાંધો હું ખબર, આ ટ્રેન હવામાં ઉડે છે એટલે ટિકિટ તો ભાઈ ફરજિયાત છે. હજી બસમાં હોય તો હજી આપણે એનું બૂચ મારી, પણ આમાં તમે બૂચ ના મારી શકો, કારણ કે જો ઠેર ઠેર ઠેકાણે જો આવી રીતના ઉભો રાખવાનું છે, જે રીતે ભૂલ કર્યો તો તમને નહીં જવા દે છે. ભાઈ આપણે ટિકિટની વાત કરતા હતા ને, આમાં ટિકિટમાં જો આવી રીતના કંઈક આપે છે, આને ટોકન કહેવાય છે, આ ટોકન ક્યાં નાખવાનું? પહેલાં અડાડવાનું, પછી છેલ્લે લાસ્ટમાં નાખી દેવાનું. એવું છે કા? લાસ્ટ સ્ટેશન આવે તો નાખી દેવાનું પેલા અડાડીને. અહીંયા ભાઈ ખાલી છે ને સ્કેન જોવું, આની અંદર ભાઈ કંઈક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે. એરપોર્ટ જેવી જ સુવિધા છે અહીંયા, સિક્યોરિટી ચેકિંગ ને બધું છે, આપણે આપણો બેગ અંદર મૂકી દઈ. ભાઈ આપણે જો મસ્ત મજાનું છે ને સિક્યુરિટી ચેક કરી લીધી છે, સિક્કો ભાઈ ત્યાં ખાલી ટચ જ કરવાનો હતો. જ્યાં આપણે ઉતરીને ત્યાં આપણો પાસે સિક્કો નાખવાનો છે. રેડી? ફરી પાછા આપણે ઉડન ખટોલી અંદર બેઠા છે, કંઈ બર જ ના કરવું પડે તમારે ભાઈ. આવી રીતના ભાઈ કંઈક મેટ્રો રાખ્યું છે, બહુ જોરદાર ભાઈ, એરપોર્ટ જેવું તમને ફિલિંગ આવી જાય. વાહ, જો ભાઈ આપણે મેટ્રોની વાત કરતા હતા ને, આ નહીં મેટ્રો કહેવાય ભાઈ, જો એક જાતની ટ્રેન જ છે. જોઈ લો, વાહ 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 વાહ, જોરદાર ભાઈ જોરદાર. વહી જાઉં આમાં તો ફાઇનલી ભાઈ આપણે ઉડન ખોટાળાની અંદર બેસી ગયા. ભાઈ આ તો ચકોચક ભર્યું હોય, આપણે શું લઈ ગયું હતું કે ભાઈ આપણે અહીંયા બહુ જાજી એવી ખાલી જગ્યા છે પણ નથી. જો ડબ્બામાં જવું તમે, બહુ જાજી એવી જગ્યા છે ભાઈ. હવે આપણે જઈએ, બાકી એસી વેસી નહીં ને એટલે બહુ જાજો એવો આપણે વાંધો નથી. રેડી? ભાઈ એક્સપિરિયન્સની વાત કરું ને તો આપણે કેમ નોર્મલ ટ્રેનમાં બેઠા હોય તમને એવો જ એક્સપિરિયન્સ લાગીએ, કોઈ જાતના સડકા કે એવું કંઈ નહીં લાગીએ. એસી બેસી એટલે કંઈ વાંધો નથી, પણ બેહવાની કંઈ સુવિધા, બેહવાનું કંઈ નથી ને? ઉભું જ રહેવાનું હોય ને? ઉભું જ રહેવાનું હોય. જો મતલબ ગળદી હોય તો બેહવાના સાઈડમાં હોય, પણ અટાણે ગળદી છે, ગળદી હબાવની હોય ને. મોસ્ટલી અહીંયા તો કોલેજ ને એવા આવે જાય ને, જુવાન વધારે આવે. બાકી ઘટા લોકો તો રિક્ષા ને બસ એવું પકડી લે, એવી રીતના ઉપર પકડવાનું ભાઈ બધું આવ્યું. રેડી? એટલે એમ તો સુવિધા નામી છે ભાઈ, પહેલી વાર બેઠા છે પણ આવી ગઈ ભારી મજા. રેડી? બીજું કે ભાઈ એમાં થોડાક થોડા તમને ઝટકા ને થડકા, થડકા તો નહીં પણ ઝટકા આવી છે એટલે તમારે ભાઈ ઉપર પકડી લેવાનું, ખોટું સેલમોન ભાઈ નથી થવાનું. હવે મિત્રો આ તો હે ને તમને બારીમાં કંઈ દેખાય નહીં તો તમને કઈ રીતે ખબર પડે કે આપણે કઈ જગ્યાએ પૂગ્યા હે? તો જો તમને આગળ બોર્ડ દેખાય, રેડ કલર એટલે ઈ સ્ટેશન આપણે પાસ કરી દીધું હે, અને ગ્રીન કલર એટલે જી સ્ટેશન બાકી છે. બે બાજુ દરવાજા છે ને, આ બાજુનો દરવાજો ખોલીએ તો ભાઈ આપણે ખોટું ઓલીને બેહવાનું નથી એટલે અહીં તમને બધું કહેવામાં આવે છે કે મારા જેવા નવા હોય તો ઓલીને બેઠા હોય, જાય આપણે ભફ નેરા. આપણે કીધું તું ને ખાલી ઉભાની સુવિધા નથી ભાઈ, બેહવાની સુવિધા છે. તો બેહવાનું સુખ આપણે પ્રાપ્ત થઈ ગયું છે હોપફુલી ભાઈ, કારણ કે આવી ગળતીમાં જડે નહીં પણ આ સારું થયું આપણે ભાઈ જડી ગયું. આપણે જે લોકેશન નાખ્યું હતું થલતેજ, લોકેશન આવી ગયું છે, અને આગળ જો ભાઈ સ્ટેશન કીધું તું ને, સ્ટેશને આવી ગયું છે. આની અંદરનો બેહવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો ને તમે જરીક બહાર જઈને કહો. હવે મેટ્રો ઊભી હોય ને એટલે હવે તમને સરખી રીતે દેખાડી દઉં. આવી કંઈક મેટ્રો હોય જો, આ આટલી લાંબી હોય મેટ્રો, ટૂંકમાં લ્યો ને માની લ્યો કે 7 થી 8 ડબ્બા આની અંદર જોડેલા હોય. જો આ અહીં જો અંદર આવી રીતના બધું ખાલી જ હોય, અટાણે ઊભી રહીને તમે કીધું બતાવી દઉં તમને. જો અહીંયા એના પાટા દીધા હોય ભાઈ જો, અને આ પાટા લગભગ ઇલેક્ટ્રિક પાટા હોય, આમાં તમારે ખોટી હરી નહીં કરવાની. ડ્રાઈવર જો ભાઈ અહીંયા બેઠા હોય, આગળ ને પાછળ બે બાજુ ડ્રાઈવર હોય. જો આ ચાલુ થઈ ગયા આવી રીતના, આપણે તો હેઠા ઉતરી ગયા હે આવી રીતના જ ભાઈ, પણ જીરીક વારમાં ભાઈ સ્પીડ પકડે ને હુમ ને રોયું જાય ભાઈ. આની અંદર આપણે કેટલા લગભગ 25 મિનિટ 30 મિનિટ બેઠા હોઉં, પણ 25-30 મિનિટમાં ભાઈ આપણે ટાઢા બોર કરી નાખ્યા.
એમાં છેલ્લે છેલ્લે પબ્લિક ઘટતી જાય ને, હાવ ટાટું બોર મજા આવી જાય ભાઈ. વસૂલ પૈસા આમાં જ છે. વાહ મોદીજી વાહ, કામ તમે કરી દીધું ભાઈ. ફાયદો કે તમે તમારે ક્યાંય બર કરવાનું જ નથી. જો અહીંયા જો આવી રીતના જોયું ને, બહાર ક્યાંય કરવાનું નથી ભાઈ તમારે. રસમલી ભાઈ આપણે બહાર નીકળી ગયેલો સિક્કો તમે દીધો હતો ને કેસરી કલરનો, એ પછી છેલ્લે જાવ ને એટલે આવી રીતના બહાર નાખી દેવાનો, એટલે તમારું કામ થઈ ગયું કમ્પ્લીટ. આય ભાઈ જરીક આપણે તમારે બર કરવું જોઈએ હેઠળ ઉતરવાટું, પણ કંઈ વાંધો નહીં ભાઈ. એટલું હાજુ તમને 20 રૂપિયામાં એટલું જડતું હોય તો એટલી બર કરી લેવાની જરૂર છે ભાઈ આપણે. બસ મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી. વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. મને ખબર વિડીયો થોડો ટૂંકો બન્યો હે, પણ ભાઈ અંદર આપણે બહુ જેટલું વસ્તુ દેખાડી શકતા એટલું દેખાડી ગયા. રેડી આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી. રામે રામ ડૈરાને.